આપણે પ્લેઇંગ વિથ ફાયર યુનિટ 5 બરાબર હવે પાઠ ની અંદર પેલા બેઝિક સમજીલે શું શું આવે છે અને ઓનલાઈન માં તો આપણે એકવાર ભણ્યા છીએ એટલે લગભગ 10-20% ચેપ્ટર પતી ગયું ચલો એક ટાઈમ બતા તો પૂરો પકડ દેજો આપણે પ્લે એટલે કે તમને અહીંયા ફાયર એટલે અગ્નિ હા મતલબ વિથ એટલે સાથે એક પ્રિપોઝિશન છે સાથે એટલે કે અગ્નિ સાથે રમત આવો અહીંયા મતલબ પણ અહીંયા પ્લેન પર આ સાથે રમત નહીં ઘણી વાર આપણે જોઈએ સર્કલ ની અંદર આપણું એક સર્કલ હોય એટલે કૂદકા મારતા હોય માણસો અથવા પ્રાણીઓ તો એવું કશું આની અંદર છે નહીં આની અંદર ફક્ત ને ફક્ત ફટાકડા જે ક્રેકર્સ કહેવાય ફાયરવર્ક્સ પણ એને કહેવાય ક્રેકર્સ અને ફાયરવર્ક્સ બે સમાન આપી શબ્દો આ બંને શબ્દો પરીક્ષા પૂછાઈ શકે જે જે હું વર્બલી બોલું એકદમ ધ્યાન રાખજો સમાન આપી શબ્દો ઘણા બધા વર્બલી બોલું ફાયરવર્ક અને એનો સમાન આપી થાય ક્રેકર ક્રેકર એટલે ફટાકડા અને ફાયરવર્ક એટલે પણ ફટાકડા આ પાઠ ની અંદર મુખ્યત્વે ફટાકડા ની બનાવટ કેવી રીતે થાય છે એની અંદર કયા રસાયણો ભરવામાં આવે કેટલા વર્ષો પહેલા ક્યાં એનું વેચાણ થતું હતું ક્યાંથી ફાયર થતી હતી ક્યાંથી હવે ત્યાં થાય છે વિકાસ ક્યાં થાય છે બરાબર એના માટે આપણે સાવચેતી ફટાકડા ફૂટી ત્યાં સાવચેતી શું રાખવી જોઈએ આવી આપણા જીવનને લગતી ઘણા બધા છોકરીઓ તો ઓછી પણ છોકરાઓને ફટાકડા ફોડવાનો વધારે શોખ લગ્ન પસંદ હોય કોઈ બીજી કોઈ તહેવાર હોય હવે તો લોકો દિવાળી છે કે ઉત્તરાયણ માં ફટાકડા ફોડે એટલે ફટાકડા કોમન વસ્તુ થઈ ગઈ છે અને તેનાથી ખાસ કરીને નાના બાળકો એ બધી ખબર નહીં હોતી એમાં મજા આવતી એટલે એ શું કરે એટલે બધી સાવચેતી ના રાખે તો આપણે શું સાવચેતી રાખવી જોઈએ કેવી રીતે એની કેર કરવી જોઈએ અને ફટાકડા મુખ્યત્વે એ છે ફટાકડાની બનાવટ ક્યાં થાય છે બરાબર તો એનું આપણે ભાષાંતર કરીશું જે વિદ્યાર્થીઓ બુક લાયા છે વિદ્યાર્થીઓ યુનિટ 5 પ્લેન વિથ ફાયર ખોલ પ્લેન નંબર 55 One of our favorite festivals in India is Deepavali. Favorite like a mani tha. Apne gamta hoy kyun? One of our favorite festival, festival tehwar, utsav in India like a Bharat is Deepavali. Apna ghana bada mani tha tehwar aur mano ek tehwar Deepavali che. Or Diwali. As it is known in the north, north like a uttar. ઉત્તર ભારત અથવા તો જેને ઉત્તર ભારતમાં દિવાળી પણ કહેવામાં આવે છે ભાષાંતર કરો બોલીથી વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ આખું વાક્ય કહું કે ઘણા બધા આપણા ગમતા મનગમતા અથવા માનીતા તહેવારોમાંનો એક તહેવાર દીપાવલી જેને ઉત્તર ભારતમાં દિવાળી પણ કહેવામાં આવે છે There is nothing to match. Nothing to match એટલે સરખામણી કરજો. Nothing to match એટલે કે સરખામણી ના કરી શકાય. Nothing એટલે નકારાત્મક વાક્ય. There is nothing to match the excitement. એટલે ખુશી ઇન્ટર. ઉત્તેજના. When crackers go in the night sky with a loud bang. Loud bang એટલે મોટો અવાજ. મોટો ધડાકાનો અવાજ આવે. ફટાકો ધડાકાનો અવાજ આવે. And brilliant shower of colors. અને અલગ અલગ પ્રકારના ફટાકડાના જે સાવર આવે છે અંદરથી ઘણી વખત આપણે રાત્રે જોઈએ કે અલગ અલગ કલરના અંદરથી સાવર નીકળે પીળો ગુલાબી લાલ લીલો કાળો ના હોય દેખાય નહીં રાખે તો there is nothing to match the excitement આ વાક્યને પાછળ રાખું when જ્યારે ફટાકડાઓ રાત્રે આકાશમાં જાય છે અને મોટા ધડાકા સાથે તેમાંથી રંગબેરંગી કલરના સાવ નીકળે છે
તેની સરખામણી કોઈ સાથે થઈ શકતી નથી. મેની ઓફ અસ માઈટ વન્ડર, વન્ડર એટલે શોધવું. હવે વન્ડર ના બે મતલબ પર ધ્યાન આપજો. એક વન્ડર એટલે અદ્ભુત, વન્ડરફુલ નહીં કહેતા આપણે, સ્પેલિંગ આ જ રહેશે. અને એના મતલબ થશે શોધખોળ કરી અથવા શોધવું. આની સાથે આવ્યું તો બીજું તમને એના જેવું જ કહ્યું, બીજો શબ્દ વોન્ડર. ફક્ત ફર્ક અહીંયા ઓ છે ને અહીંયા એ છે. આ વોન્ડર એટલે રફર, ભટકવું. ઘણા બધા જાણવા માંગતા હોય, શોધવા માંગતા હોય છે હાઉ ધીસ ફાયરબોક્સ આર મેડ. આ ફટાકડાને કેવી રીતે બનાવવામાં આવે છે, ફાયરબોક્સ એટલે ફટાકડા, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ એટલે કે તેમ એટલે ફટાકડા, ફટાકડામાં શું ભરવામાં આવે છે. આપણામાંથી ઘણા બધા એવું જાણવા માંગતા હોય છે કે ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરવામાં આવે છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, ફિઝિક્સ એક તમ સાયન્સ વસ્તુને કહો પડશે, ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાઇબર ઇઝ ઇન્ટરેસ્ટિંગ. હવે અહીંયા એજ એજ આપેલું એટલે સરખામણી થાય, ધ્યાન રાખવું. ફંક્શન ઓફ આઈડેન્ટિફિકેશનમાં વાક્યું આવે તો આવશે કમ્પેરિઝન. શું આવે? હવે આપણે કદાચ પરીક્ષામાં પૂછાય, ધ્યાન આપજો. એજ એજ આવ્યું હોય આપણે ડિગ્રી ભણાઈ ગયા તો શું એજ હોય અથવા એજ એજ હોય, આ પ્રકારના વાક્યો જે છે બધા કમ્પેરિઝનના છે. જ્યારે આપણે ફંક્શન ભણીશું ત્યારે તમને આ પ્રકારના વાક્યો લઈશ, પણ અત્યારે તમારે યાદ રાખવું કદાચ પરીક્ષામાં પૂછાય કે આ ફંક્શનને ઓળખો તો આ ફંક્શનનો જવાબ આવે કમ્પેરિઝન, બરાબર એટલે સરખામણી. તો The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. M એટલે બહાર નીકળવું. તો પેલું વાક્ય આપણે લેશું, the sound and the light they emit, મતલબ ફટાકડાનો અવાજ અને તેમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે એ જેટલું રસપ્રદ છે તેટલું જ તેનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસપ્રદ છે. સરખામણી થઈ અહીંયા, તેના અવાજ અને જે પ્રકાશ બહાર નીકળે છે એ બંને, અને એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બંને એટલા જ રસપ્રદ છે. દ્રષ્ટિ પડી ખબર. ચલો આશી ભાષાંતર કરો તો મોટે થી કરી કેમેરામાં. One of our favorite festivals in India is
अगला हिरण। હજુ આમાંથી પ્રશ્ન એવો પૂછાય, લુક આ સિમ્પલ ક્વેશ્ચન છે, વોટ ઇઝ દિવાળી કોલ્ડ, સોરી દીપાવલી કોલ્ડ ઇન નોર્થ ઇન્ડિયા, વોટ ઇઝ કોલ્ડ દીપાવલી ઇન નોર્થ ઇન્ડિયા, કે દિવાળી દીપાવલીને ઉત્તર ભારતમાં શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે દિવાળી ઇઝ કોલ્ડ, સોરી દીપાવલી ઇઝ કોલ્ડ દિવાળી ઇન નોર્થ ઇન્ડિયા, બરાબર? બીજો પ્રશ્ન હોઈ શકે, What might wonder many of us? What might wonder many of us? मतलब आपना माथी घना बदल उसको सो जाना मांगे, सो सोचा मांगे। और जवाब आ सके many of us wonder that how fireworks are made and what goes into them. बराबर? अब ये सवाल आ माथी ऐसे कैसे? હવે આપણે પ્રેગ્રાફ કરીએ આપણે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ હવે જો અહીંયા જો તમે નાના છો તમને બહુ ખબર નહીં હોય તો કદાચ કોઈને વિજ્ઞાનવાળો હોય તો ધારો કે કોઈ પર્યાવરણની શોધ કરતું હોય પર્યાવરણ કે વાતાવરણને રિલેટેડ જેને રસ હોય એવા પ્રકારના વૈજ્ઞાનિકો હોય એને મટીરિયલવાદિસ્ટ કહેવાય હવામાનની અંદર શું ફેરફાર થાય મટીરિયલવાદીસ્ટ એટલે કે હવામાનને લગતું વિજ્ઞાન તેને કહેવાય મટીરિયલવાદીસ્ટ પછી ધારો કે અવકાશની અંદર ખગોળ શાસ્ત્રીઓ હોય છે એટલે અવકાશને રિલેટેડ જે વૈજ્ઞાનિકો માહિતી મેળવતા હોય એને કહેવાય એસ્ટ્રોલોજીસ્ટ બરાબર એ જ્યોતિષકારો હોય એને કહેવાય પેલું એસ્ટ્રોલોજીસ્ટ ના એસ્ટ્રોલોજીસ્ટ તો દરેકે દરેકને વિજ્ઞાનને લગતા જે કંઈ હોય છે એના નામ નહીં ઇંગ્લિશમાં તો એવી રીતે જે ફટાકડાનું વિજ્ઞાન છે એને કહેવાય પાયરોટેકનિક શું કહેવાય પાયરોટેકનિક તો એવી રીતે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ એટલે કે ટેકનિકલી રીતે જોવા જો જઈએ તો જે ફટાકડાનું વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક કહેવામાં આવે છે ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર હવે જે આ શબ્દો જે છે પાયરોટેકનિક એમાંથી પહેલા પાયર નીકળે પી વાય આર ઈ તો કે ગ્રીક શબ્દમાંથી લેવામાં આવ્યો શબ્દ ફાયરનો મતલબ થાય છે ફાયર એટલે કે અગ્નિ એન્ડ ટેકનિક મીનિંગ એન્ડ આર્ટ ટેકનિકનો મતલબ થાય કલા અથવા આર્ટ બરાબર આ જે શબ્દ છે પાયરોટેકનિક એ કઈ ભાષામાં છે ગ્રીક ભાષામાં ફાયર એટલે કે ફાયર બરાબર ટેકનિક એટલે કે કળા અથવા કલા બરાબર ભેગું થઈને થાય છે પાયરોટેકનિક તો ફરીથી ભાષાંતર કરીએ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ મતલબ કે જે ફટાકડાનું વિજ્ઞાન છે એ ટેકનિકલી રીતે પાયરોટેકનિક કહેવામાં આવે છે જેમાં ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલ શબ્દ પાયરનો મતલબ આગ અથવા અગ્નિ ટેકનિકનો મતલબ કળા અથવા કલા પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ હવે આપણે હમણાં એક સાહેબ આપણે કહી દીધું કે પાયરોટેકનિક એટલે કે ફટાકડા ફક્ત એમાં ફટાકડાનો સમાવેશ નથી થતો ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ
पायरोटेक्निक ની અંદર ફક્ત ફટાકડાનો સમાવેશ નથી થતો બટ ઓલસો પરંતુ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરીયલ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ મતલબ પહેલા માહિતી આપું જે ફટાકડો હોય છે આપણી પાસે આખી સાઈડનો ફટાકડો હોય છે બરાબર હવે આની અંદર જે જે રસાયણ ભરવામાં આવે છે કોઈ પણ પ્રકારનું બળતણ બરાબર આ બળતણ જે છે એ જે મોટા મોટા સ્પેસ શટલ હોય ને સમજ લીધે ભણવા માંગો છો રોકેટ સ્પેસ શટલ હવે ને મિસાઇલ્સ કહીએ છીએ આપણે તો આ પ્રકારના જે સ્પેસ શટલ છે એની અંદર પણ આ જ મટીરિયલ ભરવામાં આવે ફર્ક શું હોય રેશિયો પ્રમાણનો ફરક આમાં 0.005 ભરતા હોય તો આની અંદર કદાચ 500 કેજી ભરતા હોય ખાલી તમને સમજવા માટે કહું મતલબ કે ફટાકડાની અંદર જે તત્વો ભરવામાં આવે છે જે રસાયણ ભરવામાં આવે છે એ જ રસાયણો મોટા મોટા રોકેટ આપણા આકાશમાં જોઈએ છે હમણાં આપણે છેલ્લા 2.5 વર્ષ પહેલા એક ચંદ્ર ઉપર એક યાન મૂક્યું સ્પેસ શટલ લઈ આવ્યું તો એમાં હા ચંદ્રયાન તો એની અંદર પણ આ જ ટેકનોલોજી છે ફટાકડાની અંદર હોય પણ થોડા ઘણા ડિફરન્સીસ હોય આપણે જોઈએ ને કે ફટાકડા લઈને રોકેટ લઈ રોક ઉડે ને તો એ કેમ ઉડે કારણ કે જે સિદ્ધાંત પેલા મોટા રોકેટ જે છે એ મોટા લેવલે કામ કરે છે ખાસ કરીને આપણે ભારતનું જે રોકેટ ફોડવાનું સ્થળ છે એ હરિકોટા તમારે ભણવાનું આવતું છે સાયન્સ સોરી હિસ્ટ્રીમાં ગેસેસમાં આવતું હોય કે સાયન્સમાં આવતું ખબર નહીં તો આવતું છે ખબર તો ત્યાં આપણું મોટું એક સ્થળ છે જ્યાંથી આપણે મોટા ભાગના રોકેટ ને એવું છોડીએ ઘણા બધા અલગ અલગ સ્થળ છે રોકેટ ફોડવામાં આવે મંદિર મિસાઇલ ફોડવામાં આવે બરાબર તો ટેકનોલોજી વસ્તુ એવી છે કે જે અહીંયા ભરવામાં આવે છે અહીંયા ભરવામાં આવે હવે આગળ વધીએ પ્રસંગમાં બટ ઓલસો મતલબ બાયોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓન્લી ફાયરવર્ક્સ એમાં ખાલી ફક્ત ફટાકડાનો સમાસ નથી થતો પણ શેનો સમાસ થાય છે હોલ રેન્જ ઓફ ડિવાઇસ દરેકે દરેક ડિવાઇસ એટલે શું થાય ડિવાઇસ એટલે મશીન કહીએ ને આપણે યંત્ર તો દરેકે દરેક એવા યંત્રો કે ધેટ યુઝ કે જેની અંદર સિમિલર મટીરીયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ એની અંદર એક સરખા તત્વો અને એક સરખા સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય અહીંયા પ્રિન્સિપલનો સ્પેલિંગ જોજો અહીંયા પ્રિન્સિપલ આવે આ પ્રિન્સિપલ એટલે આમાં સુનિલ ભીરીયા અને આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત સિદ્ધાંત નિયમ બરાબર તો કે એક સરખા જે તત્વનો ઉપયોગ થાય છે તે અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તે ફ્રોમ સેફ્ટી મેચિસ આપણા ઘરે જે દિવાસળીની માચિસ આવે ને દિવાસળી કહીએ દિવાસળી કહીએ અને હળગાવી એની એને પણ પાયરોટેકનિક કહેવામાં આવે તો કે ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળીથી માંડીને ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ ને જે આપણે રેગ્યુલર નિયમિતપણે સોલિડ ફ્યુલ એટલે કે એકદમ અત્યંત ફ્યુલ એટલે બળતણ જે સોલિડ ફ્યુલ એટલે અત્યંત જાડુ બળતણ હોય છે જે આપણે રોકેટ બૂસ્ટરની અંદર અને સ્પેસ શટલની અંદર યુઝ કરીએ છીએ તે આખા વાક્યનું ભાષાંતર કરું ફાયરવર્કની અંદર એટલે કે ફટાકડાની અંદર સોરી પાયરોટેકનિકની અંદર ફક્ત ફટાકડાનો ઉપયોગ નથી થતો પરંતુ દરેકે દરેક એક સરખા તત્વો તો પદાર્થો પણ કહી શકો અને સિદ્ધાંતો ઉપયોગ થતો હોય તે તેમજ દિવાસળીથી માંડીને દરેકે દરેક મોટા અથવા જાડા બળતણ જેનો આપણે રોકેટ બૂસ્ટરની અંદર અને સ્પેસ શટલનો ઉપયોગ કરીએ છીએ તે આગળનો ઉદાહરણ લાઈન ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ આ નીચે અંડરલાઈન કરશો આપણે હાઉસહોલ્ડ મેચ હાઉસહોલ્ડ ઘરમાં આપણે જે દિવાસળીનું બોક્સ રાખીએ એટલે દિવાસળી હાઉસહોલ્ડ મેચ એટલે ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તો આને
एक दिवाशयी जी है घर में जो दिवाशयी आप उपयोग करें एक खास प्रकार पायरोटेक्निक यंत्र मानवा है। एज ऑल्सो पायरोटेक्निक इफेक्ट्स हीट स्मोक लाइट गैस एंड साउंड आर प्रेजेंट इन केम दिवाशयी ने केम पायरोटेक्निक गणवा है क्या જે પાયરેટ ઓફ પાયરોટેકનિકના જે સિદ્ધાંતો છે કયા કયા છે જો ઇફેક્ટ એટલે કે અસર ઉભી થવી હીટ એટલે ગરમી આપવી સ્મોક એટલે ધુમાડો નીકળવો લાઇટ એટલે કે પ્રકાશ થવો ગેસ એટલે ગેસ નીકળવો એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ આ તમે આવું મોટું જોયું મિસાઈલ આની અંદર જે થાય ને બધું અંદર થાય દિવાશરી અંદર આ થાય એવો ઇફેક્ટ આવીની અંદર બધું કહેવાય આપણે જે આપણે આપે દિવાશરી અને ગરમી આપો તમામ સળગાવો એટલે ગરમી થાય ઉત્પન્ન થાય એમાં પૈસું આવે સ્મોક બળી જાય ધુમાડો નીકળે ઓછા પ્રમાણમાં નીકળે કરો લાઈટ સળગાવો એટલે અજવાળું થાય નથી ગેસ એમાંથી ગેસ પણ ધુમાડો એટલે પોતાનો ગેસ કરો સાઉન્ડ અવાજ પણ આવે તમે જોયો આર પ્રેઝન્ટ ઇન કારણ કે દિવાશળીને સ્પેશિયલ એટલે ખાસ પ્રકારની પાયોટેકનિક યંત્ર એટલે માનવામાં આવે છે કારણ કે તેની અંદર અસર ગરમી ધુમાડો પ્રકાશ ગેસ અને અવાજનો સમાવેશ થાય છે। धीमे अवाज all the pyrotechnic devices.
કોઈ ડાઉટ આપે પેરેગ્રાફમાં કેના આવશે એસી માં કેના આવશે ડાઉટ હોય મેં તો મને આવતો સાહેબ જો પાયરોટેકનિક્સ ની શોર્ટ નોટ આવે છે મને અને ઇમ્પોર્ટન્ટ છે આપણે કરવાની તૈયાર ફક્ત પાયરોટેકનિક્સ બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની બે પેરેગ્રાફમાં ભાષાંતર કરવાનું કોણ કરશે પહેલું બીજું બીજું